સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી કોઈ પણ વ્યક્તિ, પર્યટકો કે સ્થાનિક માછીમારોને દરિયામાં ન જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધને અનુલક્ષીને પણ છાશવાળે દમણના દરિયા કિનારે સહેલગાય આવતા પર્યટકો જીવના જોખમે કિનારે લટાર મારતા જોવા મળે છે. તાજેતરમાં એક યુવતીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં યુવતી પ્રતિબંધિત દરિયા કિનારે બપોરના ભરતીના સમયે કિનારે રેતીમાં ઉભી હતી. એ સમયે એક જોરદાર મોજું તીવ્ર ઝડપે કિનારે આવતા યુવતી તરત જ દોડીને ટાર ચડી ગઈ હતી. એવું કરવું તેના માટે કેટલું મોટું જોખમ બની શકે તે સમજવું જરૂરી છે. દરિયો એકવાર કોઈને પોતાનામાં સમાવી લે તો તે મૃત્યુ બાદ જ બહાર કાઢે છે. થોડા દિવસ અગાઉ જ મોટી દમણ અને નાની દમણના દરિયામાં 3 પર્યટકોના જીવ દરિયામાં ડૂબી જવાને કારણે ગુમાવ્યા હતા. આ સ્થિતિને જોતા દમણ પોલીસે હવે દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને જીવ સાથે ચડ્યા કરતા તેમજ કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની યોજના ઘડી છે. પોલીસની આ કાર્યવાહીને કારણે લોકોને સબક મળશે અને કાયદાનું પાલન કરવા પ્રેરણા મળશે.